ઓગારેડ ચોકમાં દારૂ પીવાના લારી ધારકે પૈસા નહીં આપતા માર મારવાની ધમકી સાથે લારી ઊંધી નાખી લારી ધારક પકડી ઉઠ્યો। ઘોઘાગેટ ચોકમાં જવારભાઈ નામનો વ્યક્તિ ફટાકડાની લારી ભરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેમની લારી ઉપર ગફારભાઈ ખાટકી નામના વ્યક્તિએ દારૂ માટેના રૂપિયા માંગતા જવારભાઈએ રૂપિયા નહીં આપતા તેમને ફટાકડાની લારી ઊંધી નાખી દઈ ગફારભાઈ ખાટકીએ માર મારવાની ધમકી આપતા જવારભાઈ ફફડી ઉઠ્યા હતા। જ્યારે આ બનાવ અંગે સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી। હું ઘોઘાગેટ રૂપમ ચોકમાં લારી ભરું છું, મારી લારી ગફારભાઈ ખારુભાઈ ખાટકી એ દારૂ પીને ફૂલ પીને આવી ને લારી ઊંધી નાખી દીધી। મને કે 200 રૂપિયા દારૂ પીવાના આપ નગર આમ તેમ ગાળું બોલે જેમ આવે મને એક ધોકા મારી દીધો। મારી સાથે આ છોકરો મારો નાનો લારી ભરતો હતો, એ છોકરાને ફેંટું મારી એને 2-3 પાટા મારી દીધા ને આ લારી ઊંધી નાખી દીધી ને કે તમે અહીંયા લારીઓ રાખી દોજો, તમારા બાપનું છે રૂપમ ચોક, તમે કેમ લારીઓ રાખો છો એવું બધું અમને ધમકી ધાક ધમકી દઈ દે, 2-3 દિવસ દારૂ પી પીને આવે છે, અમને ખૂબ ખૂબ ત્રાસ આપે છે। વેપારી લોકોને પાન બીડીવાળાને ગાળું દઈ છે, ચાવાળાને ગાળું બોલે છે ને પોલીસને 2 ફાર્મ ગાળું બોલે છે, રાતના દારૂ પી જાય એટલે। તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે? અત્યારે પોલીસ ફરિયાદ હું કરવા ગયો, પોલીસ ફરિયાદમાં એલટી ગયો, DSP નવાપરામાં અહીંયા પહેલાં ઘોઘાગેટે ગયો, પછી અહીંયા ગયો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં, ત્યાં પોલીસ સ્ટેશન કે 5 વાગે આવશે, એટલે અમારે કોની પાસે જવું, અમારે ધંધો નાના માણસોને કરવો કે ન કરવો,